नमस्कार, अरवल्ली समाचारमां આપનું સ્વાગત છે. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રોશની. અમદાવાદમાં આગની જેમ ફેલાયું સંક્રમણ. દર ચારમાંથી એક પોઝિટિવ. એક જ દિવસમાં પોઝિટિવિટી રેટ 10% વધીને 22%. ગુજરાતની જનતા બેદરકાર બનશે તો 15મી પહેલા વીકેન્ડ કર્ફ્યુથી લઈ પાન કલા બંધ કરાવવા સુધીના નિયંત્રણો આવી શકે છે. ત્રીજા ડોઝ માટે આજથી રજીસ્ટ્રેશન. કોઈ દસ્તાવેજની જરૂર નથી. ફ્રન્ટલાઇન વર્કર્સ સાથે વૃદ્ધો, ગંભીર બીમારીથી પીડાતા લોકોને પ્રાથમિકતા અપાશે. ખોડલધામ પાટોત્સવમાં 400 લોકો મહાયજ્ઞ અને મહાઆરતી કરશે. વીઆઈપીને આમંત્રણ નહીં. નરેશ પટેલ વર્ચ્યુઅલ સમાજ જોગ સંદેશ આપશે. મહાસભા મોકૂફ. વડોદરા શહેરમાં 21 વર્ષીય યુવતી સહિત ઓમિક્રોનના નવા 5 કેસ. એમએસ યુનિવર્સિટીના જીવરાજ મહેતા છાત્રાલયનો એક વોર્ડન કોરોના પોઝિટિવ. સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. ધનસુરામાં મારામારીની ઘટનાનો મામલો. 4 આરોપીઓ થયા પોલીસ સ્ટેશને હાજર. ધનસુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે આરોપી. પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ મોપેડના શોરૂમમાં યુવક પર હુમલો થયો હતો, તો ધનસુરા મારામારીની ઘટનાનો મામલો સામે આવ્યો છે. 4 આરોપીઓ હાજર થયા છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે આરોપીઓ. પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ મોપેડના શોરૂમમાં યુવક પર હુમલો થયો હતો. અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભિલોડા તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભવનાથમાં રહેતા આરોગ્ય મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. નારસોલી કંપામાં રહેતા પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તાલુકામાં કોરોના કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વધુ વાત કરવા માટે ભિલોડાથી સંવાદદાતા રાકેશ ઓઢ જોડાયા છે. જી રાકેશ, અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસથી, અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. ફરી એકવાર 6 મહિના બાદ ભિલોડા તાલુકામાં કોરોનાના 2 કેસો નોંધાતા ખળભળાટ મચી છે. ભિલોડામાં ભવનાથ ખાતે રહેતી મહિલા, તે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તે મહિલા આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે અને તેમનું ગઈકાલે કોટેજ હોસ્પિટલ ખાતે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નારસોલી કંપામાં રહેતા પુરુષને પણ કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ દિન પ્રતિદિન કોરોનાના કેસો વધવાના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ છે અને તંત્ર દ્વારા હાલ જે 2 કોરોનાના કેસો નોંધાતા તે બંને જે વ્યક્તિઓ છે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જી આભાર રાકેશ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ભવનાથમાં રહેતા આરોગ્ય મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. નારસોલી કંપામાં રહેતા પુરુષને કોરોના પોઝિટિવ આવ્યા છે. તાલુકામાં કોરોનાના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગી હોવા છતાં ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. રવિ સિઝનમાં યુરિયા ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં બાયડ તાલુકા સંઘ ખાતે ખાતર લેવા માટે ઉમટ્યા હતા. કોરોના ગાઈડલાઇનના અહીંયા લીરે લીરા જોવા મળ્યા. સામાજિક અંતરનો પણ અભાવ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કોરોનાના જે દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે ને જિલ્લામાં 144 કલમ લાગી છે, છતાં પણ જે રવિ સિઝનના કારણે જે યુરિયા ખાતર છે, યુરિયા ખાતરની અછત સર્જાય છે, જેના કારણે ખેડૂતો છે જે ખેડૂતો ખાતર લેવા માટે મોટી સંખ્યામાં અહીંયા બાયડ તાલુકા સંઘ ખાતે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો તે ખેડૂતો છે જે ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી સંખ્યામાં અહીંયા બાયડ તાલુકા સંઘ ખાતે પહોંચ્યા છે. પરંતુ જે સામાજિક અંતર છે, સામાજિક અંતરનો આ ખેડૂતોમાં અભાવ જોવા મળ્યો છે. લોકો જે છે કોરોના ગાઈડલાઇન્સ ભૂલીને અહીંયા ખાતર લેવા માટે ઉમટ્યા છે. ત્યારે આપણે પૂછીશું કે ક્યાંથી આવ્યા છો આપ? ખરાવા. ખરાવા. શું લેવા માટે આવ્યા? ખાતર. જોઈએ. કોરોનાની બીક નથી લાગતી? બીક લાગે, શું કરો, ખાતરની જરૂર.
જે ચોક્કસ થી પૂછે તો એવું કહેવામાં આવે છે કોરોનાની બીક લાગે છે પણ તરીએ શું, ખાતર તો લેવું પડશે ને. તો બીજા એક ખેડૂત છે, બીજા એક ખેડૂતને પણ આપણે પૂછશું કે કોરોના આટલો બધો વકર્યો હોવા છતાં પણ અહીંયા ખેડૂતોમાં આટલો અભાવ કેમ જોવા મળી રહ્યો છે? ક્યાંથી આવે છો? આંબાગામ. શું લેવા માટે? ખાતર. કેટલી થઈ લે? બે. અને કેટલી આપે છે? બે જ મળે છે ને. જે ચોક્કસથી તે ખેડૂતો જે છે, ખેડૂતોને ખાતરની થેલી તો વધારે પ્રમાણમાં જોઈતી હતી પણ અહીંયાથી બે જ થેલી આપવામાં આવી રહી છે, જેના કારણે રોજ ખેડૂતોને અહીંયા ખાતર માટે લેવા માટે આવવું પડતું હોય છે. જી સુનિલ પરમાર, અરવલ્લી સમાચાર, બાયડ. સફાઈ કામદારોની જુદી જુદી પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તે માટે અરવલ્લી જિલ્લાના માલપુરથી વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગત દ્વારા તેમના સમર્થકો સાથે દંડવત યાત્રા શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વેદના પત્ર પાઠવવા માટે માલપુરથી ગાંધીનગર સુધી દંડવત યાત્રા 1 જાન્યુઆરીથી માલપુરથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે ધનસુરા પોલીસે લાલજી ભગત સહિત તેમના સમર્થકોની અટકાયત કરી હતી અને ધનસુરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કોરોના મહામારી અને અરવલ્લી જિલ્લાના કલેક્ટરના 144ના જાહેરનામાના કારણે તેમની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. નમસ્કાર, હું નારાયણ રાઠોડ, સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રજિસ્ટર્ડ મંડળનો પ્રેસિડેન્ટ તરીકે આજરોજ હું ધનસુરા પોલીસ સ્ટેશને અત્યારે હાજર છું. અમારા સમાજના, વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રશ્નો લઈને તારીખ 1 થી લાલજી ભગત આજ ધનસુરા મુકામે એમની દંડવત યાત્રા અત્રે આવી ત્યારે અહીંયા ધનસુરાના પોલીસ સ્ટેશન પર તેમને ધરપકડ કરવામાં આવી છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારી માગણી સરકાર સામે છે. લાલજી ભગત બિન રાજકીય વ્યક્તિ છે, કોઈ સરકાર સામે અમારો વિરોધ નથી. અમે ગાંધી ચિંડિયા માર્ગે આ યાત્રા કાઢી રહ્યા છીએ ત્યારે સરકારશ્રીએ અમને મદદ કરવાની હોય છે, અમને સહાય આપવાની હોય છે, પરંતુ દુઃખની બાબત એ છે કે આ રીતે ખોટા કાયદાની કલમો લગાડી અને તેમને રોકવામાં આવે છે, એમનો અવાજને દબાવવામાં આવે છે. આ સરકારની નીતિને અમે સખત વિરોધ કરીએ છીએ, કેમ કે લાલજી ભગત એ નાના શોષિત અને પીડિત સમાજની વેદના લઈને નીકળ્યા છે. એમની માગણીઓ એટલી બધી સરકાર સામે સામાન્ય માગણીઓ છે કે સરકારે એને બોલાવવા જોઈએ એમને, અને એમને એમની માગણીઓ પૂર્ણ કરવી જોઈએ. આજે ખૂબ જ દુઃખદ ભરી બાબત છે કે હું 1 તારીખથી સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે માલપુરથી દંડવત પ્રણામ ચાલુ હતા. આજે 8મો દિવસ હતો ત્યારે ધનસુરા મુકામ આવતા જ ધનસુરા પોલીસ સ્ટેશનના PI સાહેબે ને તમામ સ્ટાફે જે અટકાયત કરવામાં આવી છે, દુઃખદ ભરી બાબત છે. સરકારે અમારા સફાઈ કામદારોનો અવાજ દબાવવા માટે સરકારના ઈશારે પોલીસે જે અમારી અટકાયત કરી છે એ દુઃખદ ભરી બાબત છે. હું સરકારને અને નામદાર કોર્ટને વિનંતી કરું છું કે સફાઈ કામદાર એક દેશની એક પૂજા કરી રહ્યો છો. સફાઈ કામદારોને સરકાર એક બાજુ પગ ધોતી હોય, ચરણ પસ કરતી હોય, નરેન્દ્ર મોદી એક બાજુ સફાઈ કામદારોના પગ ધોતા હોય, મુખ્યમંત્રી પણ પગ ધોતા હોય ને સફાઈ કામદારને લઘુત્તમ વેતન મળતું નથી, EPF મળતું નથી, સફાઈ કામદારોને કાયમી કરવાનો મોકો પણ મળતો નથી. જે 50% ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે, જે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને વેગળા રાખવામાં આવે છે, એ દુઃખદ ભરી બાબત છે. 11 મુદ્દાને લઈ હું માલપુરથી દંડવત પ્રણામ ચાલુ કરવામાં આવ્યા હતા, પરંતુ સરકારના ઈશારે જે મારો અવાજ અને સફાઈ કામદારોને જે અવાજ દબાવવા માટે અમારી અટકાયત કરી છે, દુઃખદ ભરી બાબત છે. પણ તંત્રને જે કરવું એ કરશે, પણ મારી યાત્રા ચાલુ રહેશે. ઈડરની સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આજરોજ અરવલ્લી સમાચારની ટીમે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવી, જ્યાં આગળ કેટલા બેડની અને કેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા છે તેમજ કેટલા પેશન્ટને ચેકિંગ કરવા માટે આવે છે, આ બધી રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં 500 ઓક્સિજન સાથેના, જ્યારે બાકીના બેડમાં ઓક્સિજન સિલિન્ડર સાથે પણ સારવાર આપવામાં આવી રહી છે. કુલ 120 બેડ ખાતે તૈયાર રાખવામાં આવ્યા છે. RT-PCR લેબોરેટરી પણ તૈયાર છે, એટલે એમ કહી શકાય કે અત્યારે હાલ મહામારીમાં તંત્ર સંપૂર્ણ સજ્જ છે. હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં અને ગુજરાતમાં આ
અને ભારતમાં જ્યારે કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે ઇડર જનરલ હોસ્પિટલ ખાતે 100 બેડેડ હોસ્પિટલ ગઈ વખતે કોવિડમાં ઊભા કરેલા હતા, જેમાં આપણે 59 બેડ ઓક્સિજન બેડ છે અને અન્ય બેડ આપણે ઓક્સિજન સિલિન્ડર ઉપર પણ ચલાવેલા હતા. અને ગઈ વખતે કોવિડમાં 120 પેશન્ટ અત્રના કેન્દ્ર ખાતે દાખલ થતા હતા. અને સરકારશ્રી દ્વારા આ વખતે સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે કોવિડની સંપૂર્ણ દવાઓ અત્રે ઉપલબ્ધ કરાવે છે, તેમજ આર્ટિફિશિયલ લેબ પણ 3-1 દિવસમાં અહીંયા ઊભી કરી દીધી છે અને એના ટ્રેન પર્સન માટે ટ્રેનિંગ પણ આપી દેવામાં આવેલ છે, તેમજ રેપિડ ટેસ્ટ પણ અહીંયા થાય છે. અને જે કોઈ દર્દી પોઝિટિવ આવે, પેરીફરીમાં આવે કે અત્રેના કેન્દ્ર ખાતે ટેસ્ટ કર્યા બાદ આવે, એ બધાને અત્રેના કેન્દ્ર ખાતે દાખલ રાખીને અને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે. સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. કોરોનાના કેસ વધતા સિવિલ તંત્ર અલર્ટ બન્યું છે. મેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. તમામની રજાઓ રદ કરી હોસ્પિટલમાં હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. હવેથી કોઈએ હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા કંદરપ ગોસ્વામી જોડાયા છે. જે કંદરપ, કોરોનાના કેસ વધતા સિવિલ તંત્ર અલર્ટ બન્યું છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઓમિક્રોનના કેસ વધતા સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે. હિંમતનગરના મેડિકલ સ્ટાફની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે. તમામ રજાઓ રદ કરી તેમને જે તે વિભાગમાં હાજર થવાની સૂચના આપી દેવાઈ છે અને હવેથી કોઈ હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. તો હાલ વાત કરવામાં આવે તો સિવિલ તંત્ર સજ્જ બન્યું છે અને મેડિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આભાર કંદરપ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો કોરોનાના કેસ વધતા સિવિલ તંત્ર અલર્ટ બન્યું છે. મેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. તમામની રજાઓ રદ કરી હોસ્પિટલમાં હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. હવેથી કોઈએ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દેશ વિદેશમાં ફેલાઈ રહેલા ઓમિક્રોનની ચિંતા વચ્ચે રાહત આપતી ખબર સામે આવી રહી છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિત 40% દર્દી રિકવર થઈ રહ્યા છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંક 3071 પર પહોંચ્યો છે. 3071 પૈકી 1203 સંપૂર્ણ સ્વસ્થ થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 876 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંક 204 છે. ગુજરાતમાં 204 પૈકી 151 સંપૂર્ણ સ્વસ્થ થયા છે. તો ઓમિક્રોનની ચિંતા વચ્ચે રાહત આપતી ખબર કહી શકાય. દેશમાં ઓમિક્રોન સંક્રમિત 40% દર્દી રિકવર થઈ રહ્યા છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 3071 પર પહોંચ્યો છે. 3071 પૈકી 1203 સંપૂર્ણ સ્વસ્થ થયા છે. સૌથી વધુ 876 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તો ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંક 204 છે. ગુજરાતમાં 204 પૈકી 151 સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે અમદાવાદમાં 10,000થી વધુ ટેસ્ટની સામે 2,311 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જે જોતા અમદાવાદનો પોઝિટિવિટી રેટ 22% છે. આ રેટ પરથી જાણી શકાય છે કે અમદાવાદમાં દર 4 ટેસ્ટમાંથી 1નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે. 2 દિવસમાં જ અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવ રેટ 10%થી 22% પહોંચી ગયો છે, જે ચિંતાજનક બાબત છે. છેલ્લા 2 દિવસ એટલે કે 6 અને 7 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર જિલ્લામાં કરવામાં આવેલા ટેસ્ટ અને નોંધાયેલ કેસની સરખામણી કરીએ તો 6 જાન્યુઆરીએ અમદાવાદ શહેર જિલ્લામાં 17,133 ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 1,862નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 1 દિવસમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 10.87 હતો, જ્યારે 7 જાન્યુઆરીએ પોઝિટિવિટી રેટમાં 12%નો વધારો નોંધાયો છે. 7મીએ કુલ 10,385 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 2,311 કોરોના પોઝિટિવ હતા અને ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 22.25% હતો. સરકારે તો નિયંત્રણો જાહેર કરી દીધા છે, પરંતુ તેનું પાલન કરવાની જવાબદારી હવે સ્થાનિક તંત્રની છે. તેમાં પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે. જે તે શહેરમાં કોરોનાના કેસ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવું પડશે. એટલું જ નહીં, જો સ્થિતિ વણશે તો મ્યુનિસિપલ કમિશનર, પ્રભારી સચિવ અને કલેક્ટરે નિયંત્રણો વધુ કડક કરી શકે છે, જેમાં વીકેન્ડ કર્ફ્યુ, બજારો, ચાની કીટલી, પાનના ગલ્લા, મોલ કોમ્પ્લેક્સ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ કરાવી શકે છે. સરકારે ભલે 15 જાન્યુઆરી સુધીના નિયંત્રણો જાહેર કર્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર એ સિવાયના નિયંત્રણો લાગુ કરી શકે છે.
7 જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું હતું કે જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમણે જિલ્લાઓમાં પહોંચવાની સૂચના આપી હતી. એટલું જ નહીં, સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોંચાડવાનું સઘન આયોજન થયું છે. અમદાવાદમાં હોસ્પિટલના બેડ, આઈસીયુ બેડ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ વગેરે અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. શહેરીજનો બેફામ રીતે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ અને માસ્ક વગર ફરી રહ્યા છે, જે મામલે પણ કડક કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી છે. 10 જાન્યુઆરીથી ત્રીજા અથવા પ્રિકોશન ડોઝ માટે લાયકાત ધરાવતા લોકો શનિવારે સાંજે એટલે કે આજથી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે. એ સિવાય વેક્સિનેશન સેન્ટર પર જઈને ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. દેશમાં પ્રિકોશન ડોઝ 3 પ્રાયોરિટી ગ્રુપ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોમોર્બિડિટી એટલે કે ઘણી બીમારીઓ ધરાવતા લોકો, 60થી વધુ ઉંમરના લોકોને અપાશે. વડાપ્રધાન મોદીએ આ વિશે 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન્સ પ્રમાણે પ્રિકોશન ડોઝ કોરોનાની વેક્સિનનો બીજા ડોઝ લીધાના 9 મહિના પછી લઈ શકાશે. જ્યારે પણ સંબંધિત વ્યક્તિ પ્રિકોશન ડોઝ માટે લાયક થઈ જશે ત્યારે કોવિન એપ દ્વારા તેમને મેસેજ આપીને યાદ અપાવવામાં આવશે કે તેમણે પ્રિકોશન ડોઝ લેવાનો છે. વડોદરામાં આજે ઓમિક્રોન વેરિયન્ટના નવા 5 કેસ સામે આવ્યા છે, જેમાં હાઈ રિસ્ક દેશ કતારમાંથી આવેલી નિઝામપુરાની 41 વર્ષીય મહિલા ઓમિક્રોન સંક્રમિત થઈ છે. તેના સંપર્કમાં આવેલા 5 લોકોને ટ્રેસ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ આ મહિલા હોમ આઇસોલેશનમાં છે. મૂળ બારડોલીની અને વડોદરાના સુભાનપુરામાં રહેતી 21 વર્ષીય યુવતી ઓમિક્રોન પોઝિટિવ આવી છે. હાલ તે યુએસએમાં છે. તેના સંપર્કમાં આવેલા 5 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાઈ રિસ્ક દેશ યુકેમાંથી આવેલી માંજલપુરની 47 વર્ષીય મહિલા ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ રિકવર થઈ ગઈ છે. યુએસએથી આવેલો 24 વર્ષનો યુવાન ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા 8 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. યુવાન હાલ હોમ આઇસોલેશનમાં છે. કેનેડાથી આવેલી વાઘોડિયા રોડનો 26 વર્ષીય યુવાન ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા તમામ 6 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને યુવાન હાલ હોમ આઇસોલેશનમાં છે. ભારતમાં વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ માટે ફરજિયાતપણે હોમ ક્વોરન્ટાઇન થવું પડશે અને વિદેશથી આવ્યાના 8મા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે, જે 11 જાન્યુઆરીથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે કોરોનાની દ્રષ્ટિએ જોખમવાળા દેશોની યાદી પણ જાહેર કરી છે. તે દેશોમાંથી ભારત આવનારાઓએ વધારાની તકેદારીનું પાલન કરવાનું રહેશે. જોખમવાળા દેશોની યાદીમાં બ્રિટન સહિત યુરોપના દેશો, દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયન, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, ટાંઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયેલ, કોંગો, ઇથિયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજીરિયા, ટ્યુનિશિયા અને ઝામ્બિયા સામેલ છે. કોરોના સંક્રમણ વધતા દિલ્હી એઇમ્સમાં રૂટીન પેશન્ટને દાખલ કરવા પર રોક લગાવી દેવાઈ છે. એઇમ્સમાં ઓપીડી સેવા ચાલુ રહેશે. દેશમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. દેશમાં અગાઉ કોરોનાની 2 લહેરોમાં પ્રતિબંધોનો દોર રહ્યો હતો. March 2020માં પહેલી લહેર દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જનતા કર્ફ્યુ બાદ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. તેના પછી તબક્કાવાર અનલોકની શરૂઆત કરાઈ. બીજી લહેર દરમિયાન રાજ્યોને પ્રતિબંધો લાગુ કરવાનો અધિકાર અપાયો. નિષ્ણાંતો માને છે કે ત્રીજી લહેરમાં પણ રાજ્યોને જ પ્રતિબંધો લાગુ કરવાનો અધિકાર અપાશે. મોટાભાગના રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરાયો છે. અમુક રાજ્યોએ જાહેર સ્થળોએ લોકોની સંખ્યા મર્યાદિત કરાઈ છે. રાજસ્થાનમાં જાહેર સ્થળોએ 100 લોકોની મર્યાદા. પંજાબમાં વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરાયું. યુપીમાં 14 જાન્યુઆરી સુધી ધોરણ 1-8ની સ્કૂલો બંધ રહેશે. ઝારખંડમાં રાત્રે 8 વાગે દુકાનો બંધ. દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 50% ક્ષમતાથી સંચાલનને મંજૂરી. ગુજરાતમાં શાળા કોલેજો બંધ રહેશે. મહારાષ્ટ્રમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ. બિહારમાં સ્કૂલ કોલેજો બંધ. શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં 2 દિવસથી થઈ રહેલી બરફવર્ષાને પગલે સમગ્ર કાશ્મીર સફેદ ચાદરમાં લપેટાઈ ગયું છે. હિમવર્ષાના દિવસોએ આપણા સ્વર્ગના કુદરતી સૌંદર્યને વધુ આકર્ષક બનાવી દીધું છે. શ્રીનગરથી માંડીને ગુલમર્ગ, દલ લેક હોય કે પછી પહલગામ, ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળે છે. સહેલાણીઓ રસ્તામાં તેમના વાહન અટકાવી બરફમાં મસ્તી કરીને કાશ્મીરનો પ્રવાસ યાદગાર બનાવી રહ્યા છે. હિમવર્ષા અને શીતલહેરને પગલે ડ્રગ વોટરફોલ થીજી ગયો છે.
પ્રતિકૂળ હવામાનને કારણે મોટા ભાગની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે. તાપમાન શૂન્યથી એક ડિગ્રી નીચે જતા પરિવહન વ્યવસ્થા પર અસર થઈ છે. સહેલાણીઓ ફ્લાઇટના સમયમાં ફેરફાર સાથે શ્રીનગર પહોંચી રહ્યા છે. મુંબઈના કમિશનર ઇકબાલ ચહલે કહ્યું છે કે અત્યારે 186 હોસ્પિટલમાં ઓક્સિજન બેડ પર રહેલા કોવિડ પોઝિટિવ દર્દીઓની વાત કરીએ તો તેમાંથી 96% લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. બાકી જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમણે આઈસીયુમાં દાખલ થવાની કે પછી મોટા ભાગે તો હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી નથી. અત્યારે અમારી પાસે 21 લાખ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. અમારો વેક્સિનેશન રેટ પણ સારો જ છે તથા બે ડોઝ વચ્ચે 84 દિવસના અંતરને ધ્યાનમાં રાખી અમે આગળ પ્લાનિંગ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યારે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ પણ ઘણો ઓછો છે. દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધતા શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી વીકેન્ડ કર્ફ્યુ લાદી દેવાયો છે, જે સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન લોકો કારણ વિના ઘરની બહાર જઈ શકશે નહીં. એવામાં જો છેલ્લા 24 કલાક પર નજર ફેરવીએ તો ભારતની રાજધાની દિલ્હીમાં કોરોનાના 17,335 કેસ સામે આવ્યા છે અને 9 લોકોના મોત થયા છે. વળી પોઝિટિવિટી રેટ વધીને 17.73% થઈ ગયો છે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.